સૈદ્ધાંતિક બાબતો પણ એટલી બધી વળી લીધી હતી. સામાજિક ખ્યાલોની જે સમજ છે, મૂળ જે સમાજશાસ્ત્રને સમજવાની જયારે વાત આવે ત્યારે કેટલાક સામાજિક ખ્યાલો સમજવાની વાત આવે, એની અંદર જે સામાજિક જૂથની જે બેન હિના બેને વાત કરી હતી, એટલે આપણને એમ લાગે કે આટલા સિનિયર અધ્યાપક એની પાસેથી જ આવું પાછું નીકળે, અને જે રીતે ઉદાહરણો પીરસતા હતા એ ઉદાહરણો, એ એમના અનુભવ. સૌથી વધારે મહત્વની વાત નિનેશભાઈ અહીંયા એ લાગી કે બેઝિકલી જૂથને આ બધા આ આખું કન્સેપ્ચ્યુઅલ પેપર છે, ખ્યાલાત્મક, જે ખ્યાલાત્મક સ્પષ્ટતા હોવી જોઈએ એક વિદ્યાર્થી તરીકે. અને બીજી સૌથી વધારે મહત્ત્વની એ છે બાબત કે ધીમે ધીમે જે પેપર, આ પેપર જે છે એ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જેટલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની અંદર હશે, કારણ કે હંમેશા એક શબ્દના અનેક અર્થો હોય છે. પણ સમાજશાસ્ત્રની અંદર અક્ષય કુમાર દેસાઈએ પોતે સમાજખંડની અંદર બહુ સરસ વાત નિનેશભાઈ કરી છે, અને એમણે એમ કીધું છે કે કોઈપણ શાસ્ત્રને શાસ્ત્ર ત્યારે જ કહી શકાય કે જ્યારે એનો એક ચોક્કસ અર્થ, એના શબ્દોનો, એની પાસે એની પરિભાષા હોય અને એની એનો એક શબ્દોનો ચોક્કસ અર્થ હોય. સમાજખંડની અંદર એમણે બહુ સરસ ચોથા ભાગમાં આ વાત લખી છે, અને એમાં એમણે આ આખી વાત જે મુદ્દો મૂક્યો છે તો એના એના જે ખ્યાલો છે, જૂથ એટલે બહારની વ્યક્તિ ગમે તે સમજતી હોય, પણ સમાજશાસ્ત્રનો એક કોલેજની અંદર બેઠેલો વિદ્યાર્થી, ગુજરાતની કોઈ કોલેજની અંદર બેઠેલો વિદ્યાર્થી અને અમેરિકામાં ભણતો વિદ્યાર્થી, એની માટે જૂથનો એક અર્થ, એ કંઈક કોમન અર્થ ક્યાંક નીકળતો હોય, કંઈક સામાન્ય અર્થ સુધી એ પહોંચી શકતો હોય, એ બહુ જરૂરી હોય છે. એટલે એ આખો જે મુદ્દો છે, એ આખી જે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જે છે, અને ધીમે ધીમે આ જ બધા જે શબ્દો છે એ બધા શબ્દો ધીમે ધીમે સમાજશાસ્ત્રની પરિભાષામાં પરિવર્તિત થવાના છે, એની એક પરિભાષા બનવાની છે. એટલે જ્યારે પણ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્ર વાંચતા હશે, સમાજશાસ્ત્રની અંદર કંઈ પણ કરતા હશે, ત્યારે જૂથનો જે કંઈ પણ વાત કરતા હશે, જૂથની જે કંઈ પણ વાત કરતા હશે, દરજ્જાની જે કંઈ પણ વાત કરતા હશે, તો એનો એક કોમન મિનિંગ એ બધા માટે નીકળે, એ સૌથી વધારે મહત્ત્વની વાત છે. તો આવી જે કંઈ પણ વિષયની સ્પષ્ટતાઓ છે, આ જે કંઈ પણ મુદ્દાઓ છે, આ જે થિયોરિટિકલ જે આખો કન્સેપ્ટ છે, એ થિયોરિટિકલ જે આખો કન્સેપ્ટની ક્લેરિટી છે એ ધીમે ધીમે મળવાની શરૂઆત થઈ, તો બની શકે છે કે કદાચ છેવાડાના ગામડાઓમાં ભણતા વિદ્યાર્થીઓ જે સંધાનના માધ્યમથી આ બધી બાબતોનો લાભ લઈ રહ્યા છે, એની માટે આ બધા વ્યાખ્યાનો એ સંદર્ભમાં પણ સૌથી વધારે મહત્ત્વના પુરવાર થાય એવું છે. બીજો એક મહત્ત્વનો મુદ્દો, 15મી તારીખ સપ્ટેમ્બરની એ દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત હતા ડૉક્ટર રાજેન્દ્ર જાની. ડૉક્ટર રાજેન્દ્ર જાની એ પણ એક નિવડેલા અધ્યાપક છે અને સમાજશાસ્ત્ર એમણે પણ ખૂબ સરસ રીતે પચાવ્યું છે. અને સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે યંગ એજની અંદર પણ, એક જે યુવાન અવસ્થાની અંદર પણ એમણે જે સમાજશાસ્ત્રના જે વૈચારિક સ્પષ્ટતા એમણે જે કેળવી છે, જુદા જુદા અનેક સેમિનારની અંદર એ પોતે પોતાના પ્રેઝન્ટેશન્સ ગયા છે, અને હંમેશા સમાજશાસ્ત્રને આત્મસાત કરવાની, સમાજશાસ્ત્રના વિષયને પચાવવાની એમની તૈયારી, એ ખરેખર એક એમની આગવી એક લાક્ષણિકતા છે. ક્યાંય પણ કોઈ પણ બાબત, કોઈ પણ ઘટના ઘટતી હોય તો મને યાદ છે કે રાજેન્દ્રભાઈ તો એક સારા મિત્ર છે, અને એની સાથે સાથે એમને જોયા છે કે પોતે જ્યારે પણ કંઈ પણ વાત કરતા હોય તો એના સંદર્ભમાં એ આખી વાત, એમણે સામાજિક સ્તરીકરણની વાત એ સંદર્ભમાં આપણી સમક્ષ મૂકી હતી કે સમાજ કેવી જુદી જુદી રીતે વિભાજિત થયો છે, કેવી રીતે એના જુદા જુદા સ્તરની અંદર વહેંચાયેલો છે, સ્ટ્રેટિફિકેશનની આખી જે વાત એમણે રાજેન્દ્રભાઈ આપણી સમક્ષ. ડૉક્ટર જાનીએ જે સામાજિક સ્તરીકરણની વાત કરી હતી મિત્રો, આપણે કાર્લ માર્ક્સ આપણને યાદ આવી જાય, સમાજને સ્તરમાં વેચાવાની વાત, જુદા જુદા આર્થિક સ્તરોમાં વેચાવાની વાત, બરાબર, એમાંથી સામાજિકરણનો ઉદ્ભવ થયો એવું લાગે છે. પણ માર્ક્સે જે વાત કરી હતી અને સામાજિક સ્તરોનું, સામાજિક સ્તરીકરણની જે આખી વાત અર્થશાસ્ત્રના સંદર્ભમાં સમાજશાસ્ત્રમાં જે પ્રવેશી એની વિસ્તૃત માહિતી રાજેન્દ્રભાઈએ આપણને આપી હતી કે સામાજિક સ્તર કેવી રીતે રચાય છે, કયા વર્ગ કયા વર્ગમાં, જુદી જુદી સંસ્થાઓમાં સ્તર રચનાઓ કેવા પ્રકારની હોય છે, જ્ઞાતિમાં, ધર્મમાં, કુટુંબમાં, રાજ્યમાં, બરાબર, અર્થકારણમાં, આ બધી જગ્યાએ સ્તરોની રચના જોવા મળે છે. એક સ્તરમાંથી બીજા સ્તરમાં જવા માટેનો અવકાશ છે કે કેમ, કઈ પરિસ્થિતિમાં એ સ્તર રચનામાં ફેરફાર થઈ શકે છે, આ બધી વાત રાજેન્દ્રભાઈના પ્રેઝન્ટેશનમાં હતી. અને રાજેન્દ્રભાઈ જાની એ માત્ર સમાજશાસ્ત્રના એક ઉગતા સિતારા છે એવું નહીં, એમણે અનેક વિષયોમાં એમણે મહારત હાંસલ કરેલી છે અને સમાજશાસ્ત્રની અંદર સતત એ અભ્યાસુ રહ્યા છે. અને સામાજિક સ્તર રચના એમણે જે અહીંયા વાત કરી હતી એની અંદર વિદ્યાર્થીઓ, મને યાદ છે કે એમણે સ્તરીકરણને
જે રીતે તમારી સામે વિસ્તૃત રીતે મૂક્યું હતું એમાં એમના પ્રેઝન્ટેશનની અંદર ખાસ એ વાત હતી કે સમાજશાસ્ત્રના પીજીના વિદ્યાર્થીઓ જેની અંદર સેમેસ્ટર સિસ્ટમની અંદર સામાજિક સ્તર રચનાનો અભ્યાસક્રમ સમાવેશ કરવામાં એ વિશે પણ એમણે મને લાગે છે એ વખતે વાત મૂકી દીધી હતી જે પેપર હજુ ક્રિએટ થઈ રહ્યું છે એટલે એમના ગહન અભ્યાસના પરિણામે એમનું એક સરસ પ્રેઝન્ટેશન સામાજિક સ્તર રચના વિશે આપણે જાણ્યું હતું કે આનંદભાઈ સામાજિક સ્તર રચના પછી આપણે એક નવો મુદ્દો 22મી સપ્ટેમ્બર અને એ દિવસ આપણી માટે સવિશેષ મહત્ત્વનો રહ્યો હતો કે ડૉક્ટર હેમિક્ષાબેન રાવ કુલપતિ શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આનંદ એ વાતનો છે કે કુલપતિ પદે બિરાજ્યા પછી પણ હેમિક્ષાબેનના અતિ વ્યસ્ત કાર્યક્રમો હતા અને ઘણા બધા કાર્યક્રમોની સાથે આપ સુપેરે સમજી શકો છો કે કુલપતિ લેવલના જે વ્યક્તિ હોય એમને કેટલું બધું કાર્ય રહેતું હોય છે. એમ છતાં સૌથી ઉડીને આંખે વળગે એવી વાત હેમિક્ષાબેનની એ રહી કે એમણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની માટે જ્યારે અમે લોકોએ મેં અને નૈનેશભાઈએ જ્યારે એમનો સંપર્ક કર્યો કે બેન આપે સંધાનના માધ્યમથી વિદ્યાર્થીઓને એક વ્યાખ્યાન છે આપવા આવવાનું છે અને તો એમણે જે સહર્ષ ટેલિફોનિક વાતચીતમાં જ આખું આમંત્રણ છે એ પોતે સ્વીકારી લીધું અને એમણે કીધું કે ના, હું ચોક્કસ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્રના જ વિષય ઉપર વ્યાખ્યાન આપવા માટે હું ચોક્કસ આવીશ એવી એમણે વાત કરી, આમંત્રણ સ્વીકાર્યું અને પોતે આવ્યા અને એક સરસ મુદ્દો એમણે શરૂ કર્યો. સામાજિક દરજ્જાની વાત એમણે આપણી સમક્ષ મૂકી કે દરજ્જો એટલે શું, કોને દરજ્જો કહેવાય. હમણાં મિત્રો આગળ મેં વાત કરી એમ કે એક ચોક્કસ પરિભાષા જે ઊભી થતી જાય છે તો એમાં હવે આટલા બધા અનુભવ, પોતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો સુધી એમણે અધ્યાપન કાર્ય કર્યું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ પોતે સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે. એવા એક સમાજશાસ્ત્રની અંદર સંશોધનોની અંદર પણ એમણે ઘણા બધા સંશોધનો એમણે કર્યા છે. એની સાથે સાથે સૌથી વધારે મહત્ત્વની વાત કે એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને એક કહેવાય ને કે PhDના ઘણા બધા વિદ્યાર્થીઓની એક આખી પેઢી એમણે તૈયાર કરી છે અને ત્યાર પછી જ્યારે એ વાઇસ ચાન્સલર પદે આવ્યા અને ત્યાર પછી પણ એમણે આ સામાજિક દરજ્જાનું જે આખું પ્રેઝન્ટેશન આપણી સમક્ષ મૂક્યું હતું, હું અને નૈનેશભાઈ બંને એ વાતના સાક્ષી છીએ કે આટલા બધા બિઝી શિડ્યુલની અંદર પણ એમણે એક વિષય, કારણ કે લોહીની અંદર ફરતો વિષય હતો ને, એટલે એને એક આખી જે રજૂઆત છે હેમિક્ષાબેને આપણી સમક્ષ મૂકી અને બહુ જ સરસ રીતે બહુ જ સરળ શબ્દોમાં એટલા બધા જુદા જુદા પ્રકારના ઉદાહરણો, જુદી જુદી વાત એમણે મૂકી કે સામાજિક દરજ્જો એટલે શું, એના જુદા જુદા પ્રકારો, અર્પિત દરજ્જો કોને કહેવાય, પ્રાપ્ત દરજ્જો કોને કહેવાય અને એ અર્પિત દરજ્જા અને પ્રાપ્ત દરજ્જા વચ્ચેનો તફાવત શું છે, એ આખી વાત નૈનેશભાઈ હેમિક્ષાબેને આપણી સમક્ષ મૂકી. અહીંયા જ્યારે મેડમ આવ્યા ત્યારે એક કુલપતિ તરીકે અમે એમને ઇન્વાઇટ કર્યા હતા પણ અહીંયા જ્યારે એમણે વ્યાખ્યાન આપ્યું ત્યારે એક સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે જે રહ્યા હતા અને એમણે જે સામાજિક દરજ્જાનો ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો. મિત્રો, એક વ્યક્તિ એક કુટુંબમાં જન્મ લે છે ત્યારે એણે એક ચોક્કસ પ્રકારનો દરજ્જો પ્રાપ્ત થાય છે. દરજ્જાના બે પ્રકારોની એમણે ચર્ચા કરી હતી, એક અર્પિત દરજ્જો અને એક પ્રાપ્ત દરજ્જો. વિદ્યાર્થી મિત્રો, તમને સહેજ યાદ કરાવી દઉં કે અર્પિત દરજ્જો એટલે એવા પ્રકારનો દરજ્જો જેના માટે શું કરવું પડે અને પ્રાપ્ત દરજ્જો જેના માટે શું કરવું પડે, એ બંને ખ્યાલો બેને સ્પષ્ટ કર્યા હતા. જે સહજતાથી તમને પ્રાપ્ત થાય છે, જેના માટે તમારે કશું જ કરવું પડતું નથી, એવો જે દરજ્જો તમને આપમેળે જે મળી જાય છે, જે એક બાળક કુટુંબમાં જન્મે છે એટલે આપોઆપ એ દીકરો થઈ જાય છે, ભાઈ થઈ જાય છે, બરાબર, ભત્રીજો થઈ જાય છે, ભાણિયો થઈ જાય છે, આ બધા જ દરજ્જાને આપોઆપ સહજ રીતે મળે છે. અમુક ચોક્કસ સામાજિકરણના અંતે એ અમુક વયમાં પહોંચે એટલે પતિ થાય છે, કોઈ વ્યવસાયિક જૂથમાં જોડાય છે, બરાબર, આ બધી જ વસ્તુઓ એ સહજ. પણ જ્યારે એ વ્યક્તિ જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાઈને કુટુંબ, જ્ઞાતિ, ધર્મ, રાજ્ય, શિક્ષણ સંસ્થા, આ બધી જ સંસ્થાઓમાંથી પસાર થઈ અને જે કંઈ એચીવ કરે છે, જે પ્રાપ્ત કરે છે, એક અધ્યાપક થાય, કોઈ શિક્ષક થાય, કોઈ પોલીસમેન થાય, બરાબર, કોઈ એન્જિનિયર થાય, કોઈ ડૉક્ટર થાય, તો આ બધા દરજ્જાઓ એ પ્રાપ્ત કરે છે. આવા અનેક ઉદાહરણો સાથે મને યાદ છે આનંદભાઈ કે બેને આપણને વિસ્તૃત રીતે વિદ્યાર્થીઓને સામાજિક દરજ્જાના પ્રકારો વિશે માહિતી આપી હતી, અર્પિત દરજ્જો, પ્રાપ્ત દરજ્જો, એ ઉપરાંત દરજ્જામાં કઈ રીતે, અને હમણાં આપણે અને એ વખતે કદાચ ચર્ચા થઈ હતી મને યાદ છે કે અત્યારે તો લિંગ પરિવર્તનની સ્થિતિઓ આવે છે તો દરજ્જો કયા પ્રકારે ગણવો, બરાબર, લિંગ પરિવર્તનમાં, એટલે એ ચર્ચા પણ સરસ રીતે થઈ હતી. એટલે સામાજિક દરજ્જાના સંદર્ભમાં સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને એ ખ્યાલ અત્યંત સ્પષ્ટ થયો હતો એવું અમને લાગે છે. નિનેશભાઈ બહુ સાચી વાત કરી અને હવે પછીનું જે 29મી સપ્ટેમ્બર એ 29મી સપ્ટેમ્બરે આપણી વચ્ચે ઉપસ્થિત હતા ડૉક્ટર જયસિંહ ઝાલા,
આસિસ્ટન્ટ પ્રોફેસર છે બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ જૂનાગઢની અંદર, અને એમણે જે એક વિષયની વાત આપણી સમક્ષ મૂકી હતી જયસિંહ ઝાલાએ કે સામાજિક ગતિશીલતા કોને કહેવાય, અને એ મોબિલિટીની જે આખી વાત છે એ ગતિશીલતા એટલે શું, કોને ગતિશીલતા કહી શકાય, અને ગતિશીલતાનો અર્થ અને એની જે કંઈ પણ લાક્ષણિકતાઓ, એના જે કંઈ પણ મુદ્દાઓ એ જયસિંહ ઝાલાએ ખૂબ સરસ રીતે આપણી સમક્ષ મૂકી હતી. જયસિંહ ઝાલા એક એવું વ્યક્તિત્વ છે કે જેને પોતે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પોતે એમએ અને પીએચડી છે એ ત્યાંથી આમ્રપાલીબેનના માર્ગદર્શન હેઠળ એમણે કર્યું છે, અને ગતિશીલતાનો જે આખો કન્સેપ્ટ છે, ઊભી ગતિશીલતા કોને કહેવાય, આડી ગતિશીલતા એટલે શું, ગતિશીલતાનું અત્યારનું જે કંઈ પણ સ્વરૂપ છે એ કેવા પ્રકારનું હોઈ શકે, એની વાત નૈનેશભાઈ એમણે બહુ સરસ રીતે એમણે એમના સરળ શબ્દોમાં એમણે મૂકવાની શરૂઆત કરી. મને યાદ છે કે ગતિશીલતા અને પરિવર્તન એ બી વાત, એ બંને વચ્ચેની જે પાતળી, એની વચ્ચેની જે ભેદરેખા છે એ ઝાલા સાહેબે ખૂબ સારી રીતે વાત કરી હતી કે એક વ્યક્તિ ઊભી ગતિશીલતા અને આડી ગતિમાંથી પસાર થતો હોય તો ગતિશીલતાના કયા લેવલે પરિવર્તન ગણી શકાય, એ વાત એમણે બહુ સરસ રીતે મને યાદ છે કે રજૂ કરી હતી. અને સામાજિક ગતિશીલતામાં ઉર્ધ્વગામી ગતિશીલતા, નિમ્ન ગતિશીલતા, ઊભી ગતિશીલતા, આડી ગતિશીલતા આ બધા જ પ્રકારોને અનેક ઉદાહરણો સહિત એમણે સમજાવ્યા હતા. એટલે આ જે આખો મુદ્દો છે એ ગતિશીલતાનો કન્સેપ્ટ, એટલે અહીંયા આગળ જે વ્યાખ્યાનો રજૂ થયા એમાં સામાજિક જૂથ, રાજેન્દ્રભાઈએ સ્તરીકરણની વાત કરી, હેમિક્ષાબેને દરજ્જાની વાત કરી, અને જયસિંહભાઈએ જે આખી વાત કરી એ આખી જે ગતિશીલતાની વાત કરી. ફર્સ્ટ સેમિસ્ટરના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે મને લાગે છે આ ચારે ચાર મુદ્દા જે સપ્ટેમ્બર માસમાં આપની સમક્ષ પીરસાયા, આપની સમક્ષ રજૂ થયા, તો આ ચારે ચાર મુદ્દા એટલા બધા બેઝિક ફંડામેન્ટલ્સ જે કહી શકાય સમાજશાસ્ત્રના જે પાયાના ખ્યાલો કોઈ પણ સમાજશાસ્ત્રના વિદ્યાર્થી માટે, સમાજશાસ્ત્રમાં આગળ વધતા વિદ્યાર્થી માટે, આ ચારે ચાર જૂથની વાત હોય, સ્તરીકરણની વાત હોય, કે દરજ્જાની વાત હોય, કે ગતિશીલતાની વાત હોય, આ એનું બેઝિક એક માળખું જે શરૂ થાય છે જે સમાજશાસ્ત્રમાં જે કોઈ પણ વિદ્યાર્થી આગળ વધવા માગે છે. અને મિત્રો આપને જણાવતા આનંદ થાય છે કે આ બધા જ મુદ્દાઓ ગુજરાત જાહેર સેવા આયોગ જેવી પરીક્ષાઓ હોય, યુપીએસસી જેવી પરીક્ષાઓ હોય, તો એની અંદર આમાંથી જે ઓબ્જેક્ટિવ્સ ટાઈપના જે પ્રશ્નો નીકળે છે એ પ્રશ્નોમાંના ઘણા બધા ઉત્તરો આમાંથી આ વ્યાખ્યાન શૃંખલામાંથી મળી રહે એટલા ગહન અભ્યાસ પછી આવેલા આ બધા વ્યાખ્યાનો હતા. એટલે એની અંદર આ બધા જ એક કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીવાળા જે શરૂઆત છે આપણી, એ શરૂઆત એની અંદર આપણને થતી જોવા મળે છે. ત્યાર પછી જે ઓક્ટોબર માસ છે નિનેશભાઈ, એ ઓક્ટોબર માસની અંદર આપ જોઈ શકો છો કે ઓક્ટોબર 2011ની અંદર આપણને ડૉક્ટર હેતલ ઠક્કર, આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાત કોલેજ અમદાવાદ, સાંજની કોલેજના માં પોતે પ્રોફેસર છે, અને ડૉક્ટર અપૂર્વ મહેતા એ પણ આસિસ્ટન્ટ પ્રોફેસર જેએલએસ કોલેજની અંદર છે, 13મી ઓક્ટોબરે આપણને આ વિદ્વાનોનો સાંભળવાનો લાભ મળ્યો હતો. અને એમણે જે કંઈ પણ વાત કરી એ સામાજિક સમસ્યા દ્વિતીય વર્ષ બીએના જે વિદ્યાર્થીઓ છે, સેકન્ડ યર બીએના જે વિદ્યાર્થીઓ છે, તો એ દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે એમણે બહુ સરસ મુદ્દો, સામાજિક સમસ્યાનો અર્થ અને એના લક્ષણો, કોને સામાજિક સમસ્યા કહેવાય, શું બધી જ સમસ્યાઓ, શું બધા જ પ્રશ્નો સામાજિક પ્રશ્નો છે, શું બધી જ સમસ્યાઓ સામાજિક સમસ્યાઓ છે, તો એમાં ચોક્કસપણે એવું કહી શકાય કે ના, બધા જ પ્રશ્નો, બધી જ બાબતો સામાજિક સમસ્યાઓ નથી. તો સામાજિક સમસ્યા કોને કહેવાય અને સામાજિક સમસ્યા એટલે શું, બહુ સરસ મુદ્દા પૂર્વભાઈ અને હેતલબેને આપણને સમજાવ્યા હતા કે જે સમસ્યા સમાજના નોંધપાત્ર સંખ્યાના લોકોને સ્પર્શતી હોય અને જેની અસર અનિચ્છનીય હોય અને જેને દૂર કરી શકાય એવી કોઈ પરિસ્થિતિ હોય તો એવી સમસ્યા જ સામાજિક સમસ્યા છે, નહીં કે બધા જ પ્રશ્નો સામાજિક પ્રશ્નો છે, નહીં કે બધી જ સમસ્યાઓ સામાજિક સમસ્યા, એટલે એની જે લાક્ષણિકતાઓ છે, એની જે કેરેક્ટરિસ્ટિક છે, એ આખો જે મુદ્દો એ હેતલબેન અને અપૂર્વભાઈએ જે આપણી સમક્ષ નૈનેશભાઈ મૂક્યો તો બહુ સરસ. કોઈ વ્યક્તિને પગમાં કાંટો વાગે છે તો એ સમાજની સમસ્યા નથી, બરાબર? સમાજની સમસ્યા એટલે એવી સમસ્યા જે સમાજના એક મોટા માસને, એક મોટા સમૂહને અસર કરે છે, જેવી કે બેકારી, ગરીબી, ભ્રષ્ટાચાર, આ એક સમાજને અસર કરે છે. કોઈ વ્યક્તિને, જ્ઞાતિને, કુટુંબને, ધર્મને અસર કરતી સમસ્યાઓને સામાજિક સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં ન જોવાય, એટલે એના અર્થ અને લક્ષણો જ્યારે સમજાવ્યા એનાથી એ બહુ સ્પષ્ટ થયું હતું. અને એ બંને મિત્રોએ એ વાત એટલી સરસ રીતે મૂકી હતી, કારણ કે થોડીક વાત અધૂરી હતી, કારણ કે અર્થ, લક્ષણો અને સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં જ્યારે એ વાત મૂકવાની હતી, પણ એ પ્રેઝન્ટેશન થોડુંક આપણે અર્થને લક્ષણો સુધી સમજી શક્યા હતા. પણ એ જે વસ્તુ એમણે સમજાવી હતી એમાં એ વસ્તુ સ્પષ્ટ હતી કે સામાજિક સમસ્યા, એ તમે વિદ્યાર્થી તરીકે મને લાગે છે કે એ વખતે બહુ ક્લિયર થઈ ગયા છો કે સમસ્યા કોને કહેવાય,
ને મિત્રો હવે આપણે આગળ વધીએ. આગળનો જે 20મી તારીખ 13મી તારીખ પછીની જે 20મી તારીખે આપણને આપણા વેકેશનનો મને લાગે છે પહેલાંનો દિવસ છે, અને દિવાળી વેકેશન ત્યારે પડતું હતું, અને એ પહેલાં 20મી તારીખે આપણી વચ્ચે ભાવનાબેન કાપડિયા એ ઉપસ્થિત રહ્યા હતા. અને ભાવનાબેન એ પોતે આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાત કોલેજ અમદાવાદની અંદર પોતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો ભાવનાબેને આપણને સામાજિક સમસ્યા અંગેના અભિગમો વિશે વાત કરી હતી. છે 13મી તારીખે આપણે સામાજિક સમસ્યાનો અર્થ અને લક્ષણોની જે કંઈ પણ આખી એક સમજ મેળવી હતી એનો પરિચય આપણે કેળવ્યો હતો, અને એ જ પેપરની અંદર આગળનો જે દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓને જો સામાજિક સમસ્યાઓનું આખું જે માળખું, સામાજિક સમસ્યાનો જે આખો જે ખ્યાલ છે, કન્સેપ્ટ ક્લિયર થયા પછી એનો બીજો જ ટોપિક આ હોય છે કે એના અભિગમો કયા કયા છે. ચાર કે પાંચ પ્રકારના, ચાર પ્રકારના જે અભિગમો છે, રોગનિદાનલક્ષી અભિગમ છે, વિઘટનનો અભિગમ છે, વિચલિત વર્તન અભિગમ છે, લેબલિંગ અભિગમ છે, મૂલ્ય સંઘર્ષ અભિગમ છે. આવા પાંચ અભિગમોની જે કંઈ પણ વાત, કે જુદા જુદા, કારણ કે દરેક અભિગમ સામાજિક સમસ્યાને જોવા માટેની એક જુદી દ્રષ્ટિ છે એ પૂરી પાડતી હોય છે. એટલે રોગનિદાન લક્ષી અભિગમ ક્યારે અસ્તિત્વમાં આવ્યો, એના શું લક્ષણો છે, એની અંદર કયા કયા કેવી રીતે સામાજિક સમસ્યાને જુએ છે, વિઘટનનો અભિગમ સામાજિક સમસ્યાને કેવી રીતે જુએ છે, એવી રીતે વિચલિત વર્તનનો અભિગમ સામાજિક સમસ્યાને કેવી રીતે જુએ છે, તો આ બધા જ અભિગમો સામાજિક સમસ્યાને કેવી રીતે જુએ છે, કેવી રીતે મૂલવે છે, અને એનો ઉકેલ કઈ રીતે હોઈ શકે, એની બહુ જ સરસ વાત ભાવનાબેને આપણી સમક્ષ રજૂ કરી હતી. અને એ રીતે આપણું આખું જે વ્યાખ્યાન છે, પોતે ગુજરાત કોલેજમાં અમારી સાથે જ છે, એટલે વિષયને પણ એ ખૂબ સારી રીતે ક્લાસની અંદર પણ વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે સમજાવી રહ્યા છે, અને એમનું સંશોધન કાર્ય પણ ચાલુ છે. એક વૃદ્ધાશ્રમના અભ્યાસો ઉપર પોતે સંશોધન છે એ કરી રહ્યા છે. વિદ્યુતભાઈ જોશી એમના માર્ગદર્શક છે, અને ખૂબ સરસ રીતે એમનું સંશોધન છે એ કાર્ય પણ આગળ વધી રહ્યું છે. તો એવા ભાવનાબેન કાપડિયા આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા, અને ત્યાર પછી મિત્રો આપણી સમક્ષ આપ જોઈ શકો સ્લાઇડ ઉપર કે એક દિવાળીનો વેકેશનનો જે એક સમય છે એ સમય આપણને મળ્યો. 20મી તારીખથી 20-10થી 14-11 સુધી આપણી સમક્ષ દિવાળીનું વેકેશન હતું, અને આ દિવસોની ની અંદર આપણે દિવાળીના વેકેશન પછીનો જે બીજો સત્ર છે, બીજું સત્ર છે એ જે શરૂ છે એ થયું નવેમ્બર 2011થી. આપણી સમક્ષ આ બીજું સત્ર છે એ શરૂ થયું, અને એની અંદર સૌથી પહેલાં આપણને નિનેશભાઈ પંકજભાઈ સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાત વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ, અને પ્રાધ્યાપક જિજ્ઞેશ પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાત કોલેજ સાંદીની અંદર છે, એ 17મી 11 જે શરૂઆત આપણી થઈ હતી આપણા વ્યાખ્યાનની આખી શ્રેણીની, તો એમનું શરૂઆત છે એ ઓગસ્ટ કોમ્પ્ટ એક પરિચય, સમાજશાસ્ત્રના એક પિતા તરીકેનું જેમને બિરુદ મળ્યું છે, એવા બિરુદ પામેલા ઓગસ્ટ કોમ્પ્ટના એક આખા જીવન જર્મર વિશે પંકજભાઈએ અને જિગ્નેશભાઈએ વાત કરી સરસ રીતે વાત આપણી સમક્ષ. મિત્રો વાત અમારી એ છે કે પ્રથમ સત્ર સુધી એટલે દિવાળી પહેલાં TYના બે વિષયો અને FYના કેટલાક